મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 552 બોટલ દારૂ સાથે એક પકડાયો. આગળની તજવીજ શરૂ. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા શ્રદ્ધા પાર્ક વિસ્તારના એક રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી, ત્યારે મકાનમાં સર્ચ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને હાલ 552 જેટલી અધધ દારૂની બોટલો સાથે એક ઇસમને પકડીને તે આ જથ્થો ક્યાંથી લાવ્યો, કોણ કોણ સંડવાયેલ છે તે દિશામાં આગળની તપાસ માટે બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તથા ડીવાયએસપી પીએ ઝાલા દ્વારા જિલ્લામાં કડકપણે દારૂબંધીનો અમલ કરાવવામાં આવે તેવી સ્ટાફને સૂચના આપવામાં આવેલી હોય. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીએ દેકાવડિયા તથા સ્ટાફ વોચ તપાસમાં હતો. દરમિયાનમાં સ્ટાફના નરેન્દ્ર ભારતી ગોસ્વામી, વિજયભાઈ ચાવડા અને કીર્તિસિંહ બહાદુરસિંહને સંયુક્તપણે બાતમી મળી હતી કે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા હરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરો, કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા, જાતે દરબાર, ઉંમર 43, મૂળ રહે મોટા દહીસરા માળિયા મિયાણાવાળાએ તેના મકાનમાં દારૂનો જથ્થો છુપાવેલો છે, જેથી ઉપરી અધિકારીઓને આ બાબતે વાકેફ કરીને સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી. ત્યારે મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ મળીને વિદેશી દારૂની 552 બોટલ જેટલો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી મળી આવ્યો હતો, જેથી રૂપિયા 1,84,200 કિંમતનો ઉપરોક્ત દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે લેવામાં આવ્યો હતો અને સાથે બુટલેગર હરેન્દ્રસિંહ ઉર્ફે ભૂરો, કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા, જાતે દરબાર, ઉંમર 43, મૂળ રહે મોટા દેસરા, તાલુકો માળિયા મિયાણા, જિલ્લો મોરબી, હાલ રહે શ્રદ્ધા પાર્ક નવલખી રોડ મોરબીવાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને આ જથ્થો તેની પાસે ક્યાંથી આવ્યો તે દિશામાં આગળની તપાસ થાય તે જરૂરી છે. આ રેડની કામગીરી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ દેકાવડીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેએલ ઝાલા અને સ્ટાફના મદારસિંહ મોરી, ભગવાનભાઈ ખટાણા, નરેન્દ્ર ભારતી ગોસ્વામી, વિજયભાઈ ચાવડા, સીકે પઢિયાર, ભરતભાઈ, કલ્પેશભાઈ, બ્રિજેશભાઈ, રમેશભાઈ, પ્રદીપસિંહ, ધર્મેન્દ્રભાઈ, કીર્તિસિંહ, શક્તિસિંહ અને યોગેશદાન ગઢવી સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી દારૂના જથ્થા સાથે બુટલેગરો પકડાય છે, પરંતુ આગળ આ જથ્થો ક્યાંથી આવ્યો અને તેમાં કોઈ મોટા માઠું સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં ઘનિષ્ઠ તપાસ થતી નથી અને મૂળ સુધી પહોંચવાની સ્ટાફ દ્વારા તજવીજ કરવામાં આવે તો મોટા માથાઓના પણ નામ સામે આવી શકે તેમ છે.